राज्य में माध्यमिक और उच्चतर माध्यमिक बाद हवे 6-8 वर्गो शुरू थवा जई रह्या छे। 2 सप्टेम्बर थी 6-8 वर्गो शुरू थई जशे। कोरोनाना मोर्चे स्थिति सामान्य थता हवे प्राथमिक शाळाओ पण क्रमशः शुरू थशे। 9-12 वर्गो बाद हवे 6-8 वर्गो शुरू थशे। राज्य सरकार की मंत्रिमंडल की बैठक में 2 सप्टेम्बर थी धोरण 6-8 वर्गो शुरू करने निर्णय लेवायो छे। एटले कि आवता सप्ताहे गुरुवार 32 लाख जेटला विद्यार्थियों ऑफलाइन शिक्षण कार्य शुरू थशे। धोरण 6-8 विद्यार्थियों माटे शाळाओए एज गाइडलाइन्स और एसओपी नुं पालन करवुं पड़शे, जे 9-12 वर्गो माटे लागू छे। एटले कि शाळाओं में 50% क्षमता साथ विद्यार्थियों ने बोलावामां आवशे। ऑफलाइन की साथ ऑनलाइन शिक्षण कार्य पण चालू रहेशे। धोरण 6-8 शालाओ 2 सप्टेम्बर गुरुवार रोज थी चालू करने निर्णय ले। वालीओ 6-8 वर्गो शुरू करने सरकार निर्णय ने आवकार्यो छे। तेमनुं कहेवुं छे के जरूरी सावचेती साथे शाळाओ शुरू करवी जरूरी छे। राज्य में कोरोना ना वड़ता पाणी छे। दैनिक केस 15-20 जेटला रहे छे, त्यारे वालीओना मन में हवे डर नथी। છોકરાઓ પણ કંટાળી ગયા છે, ઘરમાંને ઘરમાં માતા પિતા બી કંટાળી ગયા છે। સ્કૂલ ચાલુ થાય તો બહુ બેટર છે કે બાળકોને બહારનું બી જ્ઞાન મળે, ઘરમાંને ઘરમાં તો મોબાઈલમાંથી કેટલું શીખી શકે। ઓફલાઈન બનાવવું જરૂરી હતું, કેમ કે છોકરાઓ થાકી ગયેલા હતા કે ભાઈ હવે એમનું જ્ઞાન બી થોડું દબાઈ ગયેલું હતું, એટલે જરૂરી છે કે ઓનલાઈન ચાલુ કર્યું, સારું કર્યું। યોગ્ય રીતે એમનું ભણવાનું શરૂ થાય અને એમની સેફટી જળવાઈ રહે એવા પગલાં લે સ્કૂલો વાળા, અને એમને સેનેટાઈઝર કરે, અને એમને કોઈને ટેમ્પરેચર ના હોય સ્કૂલમાં, એ બધું ધ્યાન રાખવામાં, એકબીજાને સંક્રમણ ના થાય, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખે તો એ વધુ સારું છે। શાળાઓના એક બાદ એક વર્ગો ભલે શરૂ થઈ રહ્યા છે, પણ ફી ઘટાડાનો મુદ્દો હજુ પડતર છે। શિક્ષણ મંત્રીને આ અંગે પૂછવામાં આવતા તેમણે વાલીઓએ કોર્ટમાં કરેલી અપીલનો હવાલો આપ્યો। વાલી મંડળ એ કોર્ટમાં પિટિશન કરી છે, એટલે અમે એ પિટિશનનો અભ્યાસ કરીને કોર્ટમાં જવાબ આપીશું। વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને શક્યતા વ્યક્ત કરી છે કે ભારતમાં કદાચ કોરોના લાંબા સમય સુધી રહેશે, છૂટાછવાયા કેસ આવતા રહેશે। દક્ષિણ ભારતમાં કોરોના ચિંતાનું કારણ બન્યો છે। આ તમામની વચ્ચે WHOના મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્ય સ્વામીનાથને એક ઇન્ટરવ્યુમાં શક્યતા વ્યક્ત કરી છે કે ભારતમાં કોરોના એન્ડેમિક સ્ટેજમાં પહોંચી શકે છે। એન્ડેમિક સ્ટેજ એટલે એવી સ્થિતિ જેમાં કોઈ બીમારી લાંબા સમય સુધી રહે, જોકે સાથે તેમણે એમ પણ કહ્યું કે મોટા સ્વરૂપમાં નહીં હોય। સ્વામીનાથનના મતે આપણે કદાચ એક એન્ડેમિક સ્ટેજમાં પ્રવેશ કરી રહ્યા છીએ, જેમાં હળવું અને મધ્યમ સંક્રમણ રહી શકે, જો કે એ પ્રકારનો જોરદાર ઉછાળોની સ્થિતિ નહીં સર્જાય જેવી થોડા મહિનાઓ પહેલા હતી। ભારતની ભૌગોલિક સ્થિતિ અને વસ્તીમાં વિવિધતા તથા રોગ પ્રતિકારકતાની સ્થિતિના કારણે આવું થઈ રહ્યું છે। બની શકે કે કેસમાં ઉતાર ચઢાવની સ્થિતિ આ જ રીતે યથાવત રહે। ઓક્ટોબરમાં દેશમાં 3જી લહેરની શક્યતા અંગે તેમણે કહ્યું કે આવું કોઈ અનુમાન લગાવવું હાલ શક્ય નથી। તેમણે માતા પિતાને પણ સલાહ આપી છે કે બાળકોને કોરોના થાય તો ગભરાવાની જરૂર નથી, કેમ કે અત્યાર સુધીમાં જેટલા પણ બાળકોને કોરોના થયો તેમાંથી મોટા ભાગના બાળકોમાં કોઈ ગંભીર લક્ષણો નથી જણાયા। બ્યુરો રિપોર્ટ, News18 ગુજરાતી। તહેવારો આવતા જ ગુજરાતીઓને હરવા ફરવાની તલબ લાગી છે। જન્માષ્ટમી પર ફરવા જવા માટે મોટી સંખ્યામાં અમદાવાદવાસીઓએ બુકિંગ કરાવ્યું છે, જેના કારણે ટૂર ઇન્ડસ્ટ્રીને પણ વેગ મળ્યો છે। કોરોનાના કારણે ગયા વર્ષે જન્માષ્ટમીના તહેવાર પર લોકો ફરવા નહોતા જઈ શક્યા, પરંતુ આ વર્ષે કેસ ઘટ્યા છે। એવામાં અલગ અલગ સ્થળ પર ફરવા જવા લોકોએ બુકિંગ કરાવ્યું છે, જોકે હજુ પણ વિદેશમાં જવું શક્ય ન હોવાથી લોકો રાજ્ય અને આસપાસના સ્થળોને પસંદ કરી રહ્યા છે। અભી હમ જૈસે કુંભલગઢ હૈ, ઉદયપુર હૈ, યે જન્માષ્ટમી કા વીકેન્ડ હૈ તો અચ્છા એક હમે મોકા મિલા હૈ થોડા ફેમિલી કે સાથ ગેટ ટુગેધર કરને કા, થોડા માઇન્ડ રિલેક્સેશન કા, બિકોઝ 2 સાલ સે નિકલે નહીં, ટોટલી હમ ઘર પે હી બેઠે હૈ, કહીં જા નહીં પાયે કહીં કોરોના કી વજહ સે, તો અભી થોડો એક મોકો મિલા હૈ જસ્ટ ફોર સેફટી પ્રિકોશન કે સાથ હમ પ્લાન કર રહે હૈ। ખાસ કરીને અમે જ્યારે બુકિંગ કરતા હોય છે ત્યારે અમે દરેકે દરેક ક્લાયન્ટને અમે પૂછતા હોય છે કે લોકો વેક્સિનેટેડ છે કે નહીં, બને ત્યાં સુધી અમે વેક્સિનેટેડ જે હોય એ લોકોનું જ બુકિંગ કરતા હોય છે। સાથે કોરોનાની જે ગવર્મેન્ટની ગાઈડલાઈન છે એ ગાઈડલાઈનનું પાલન થાય, માસ્કથી લઈને સેનિટાઈઝરથી લઈને તમામ જે એક ગાઈડલાઈન છે એનું પૂરેપૂરું પાલન થાય, એના માટે અમે જ્યારે પણ બુકિંગ કરીએ ત્યારે આ નિયમો કન્ફર્મેશન વાઉચર સાથે અમે લખીને આપતા હોય છે।
કોરોના મહામારીના કારણે દોઢ વર્ષમાં ટૂર ઇન્ડસ્ટ્રીઝને 2000 કરોડનું નુકસાન થયું છે, પરંતુ હવે કેસ ઘટતા જનજીવન પાટા પર આવી ગયું છે, જેનો ફાયદો ટૂર ઇન્ડસ્ટ્રીઝને પણ થઈ રહ્યો છે. ખુશી માણવા માટે જતા પ્રવાસીઓ પણ નિયમોનું યોગ્ય રીતે પાલન કરે એ જરૂરી છે. વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. આગળ વધુ સમાચારો પર નજર કરીશું, હાલ રોકાઈશું એક બ્રેક.